રામદોડ જોતા તમામ મિત્રો યુટ્યુબ પર આ લાલ બટનને ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે, તેમજ આ બાજુમાં રહેલી ઘંટડી પર ક્લિક કરી રામદોડના વિડિયો તમારું સુધી પહોંચે એ માટે સબસ્ક્રાઇબ કરે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રામદોડ, અને રામદોડ એટલે જગતગુરુ શ્રી વૈષ્ણવ રામાનંદ સંપ્રદાયનો બુલંદ અવાજ, રામદોડ એટલે રામાનંદીઓનો અવાજ. આજે આપણે જોઈએ ગોંડલમાં નિમાવત પરિવારના આંગણે થયેલો આ ભદ્રોત્સવ. ભદ્રોત્સવમાં ભવ્યાતિ ભવ્ય સંતસામયા તેમજ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. પ્રભુ મોરી સુનો બાતા, ઓમ જય જાનકીનાથ. તુમ રઘુનાથ હમારે પ્રાણ પિતા માતા, પ્રભુ પ્રાણ પિતા માતા. નિજ મન મુકુર સુધાર, બરનવ રઘુબર બિમલ યસ, જો દાયક ફલ ચાર. બુદ્ધે ન તનુ જાનકી, સુમેરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ દેહુ લોક ઉજાગર. રામ દૂત અતુલિત બલ ધામા, અંજનિ પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કંચન બરણ બિરાજ સુવેશ, કાનન કુંડલ કુંચિત કેશ. હાથ વજ અરુ ગજા બિરાજે, કાંધે મૂજ જનેઉ સાજે. શંકર સુવન કેસરિ નંદન, તેજ પ્રતાપ મહા જગવંદન. ભક્તિ ભયંગ જગભંગો નિરભરામે,
ధనుగమనృషాగణీయం సకలగుణ నిధానం వానరామేషం రఘుపతి ప్రియవర భక్తం వాచజాత నమామే. વસંત આવે એટલે પ્રકૃતિ ખીલે અને સંત આવે એટલે સંસ્કૃતિ ખીલે. આજ કઈ કીધું આમ? સંત આવે એટલે સંસ્કૃતિ ઘટે. બે અમરેલી જિલ્લામાં રહેતા, બે રાજકોટ જિલ્લામાં હતા ને, એક નિરેન્દ્ર સાહેબ, અગ્રણ સાહેબ, નટુ બાપુ, આપણે ભરતભાઈ, ત્યાં બધા ખૂબ નજીક થયા. અમે બધા તમસીમાં વર્ષો આજ કામ હવારમાં સીધું પંચી પંપે નાખવાનું, ત્યાં જવાનું આજ કામ. એટલે આ બધું શીખવાડે, નકર આ એજ્યુકેશન માં તમારા બાળકો થી મારું એજ્યુકેશન ઓછું. આ બાળકો બેઠા એનાથી નહીં મારું એજ્યુકેશન ઓછું છે, પણ મારી આ સારા છે. રામાનંદ સાધુ સમાજ ના પદ્ર ઓછો, આપ સન્મુખ બેઠા હોય, આ બધી મારી સારા છે. ત્યાં એમ કે છે કે રામાયણ, ગીતા, હનુમાન ચાલીસા, રામ નામ, અને ભલે તમે ઘેરે કરો તમારી પૂજા, આ વસ્તુ સાધુઓમાંથી ક્યારેય જવું ન જોઈએ, એમની ઓળખ છે. આ જે વાત એ સાચી છે સાહેબની, એજ્યુકેશનની બહુ જરૂર છે. લોકો તમને કેવી રીતે ગણતરીમાં લે છે સમાજમાં, તમારે મારે તમારું ક્યાં સ્થાન લેવું છે, એ સ્થાન માટે આપણે બધી વસ્તુને સરસનો ગ્રહણ કરવા જ પડશે, બધાને સાંભળવા જ પડશે, એમાંથી અલગ અલગ લેવું જ પડશે, અને સાંભળશું તો જ છે. હમણાં જ એમને કીધું કે આપણે ત્યાં નિરંજન સાહેબે બહુ સરસ વાત કરી કે એવા સંતાનો, માતાઓ બાળકોને એવા સંસ્કાર આપે જેવા હનુમાનજીને અંજની માતાએ આપ્યા એવા. એટલે એની ઉપરથી એ બહુ બોલ્યા કે વૈષ્ણવ જન તો તેને કહીએ. એટલે મને એવું થયું, કારણ કે મને વૈદિકનું જ્ઞાન છે ને મારા બાપુજી આપેલું, અને મને ધર્મનું મારા ગુરુજી મારા દાદીમાં છે. અને અયોધ્યામાં 2000માં મારે રજક થઈ હતી, એ કે તમને વિરક્ત મંડળમાં મેં કીધું નહીં, જેનો હાથ હવે માથે મુકાણો ને અમારી પરંપરા એ છે, એનો બીજી વખત બીજાનો હાથ ન બોલે. કારણ કે હું સમજવા શીખો ત્યારે મને એમ બોલે, એવું રામજીનો ઢોલિયો, સીતાજીની ગાદી, ભરતજીના વાળ, પોટો મારા પ્રાણ, બોલ હુઈ જા મને બોલો. આ હજી હું ભૂલ્યો નથી હજી. હા, એ મંત્ર મને એને શીખવાડ્યો ત્યાં. એટલે એ મંત્ર શીખવાડ્યો અને એની અંદરથી આ બે વસ્તુનો સમન્વય કરતો ગયો. બે મને આજે આપ્યું, હું હવે તમને છેલ્લે હું વાત કરી દઉં, હમણાં જન્મમાં રજા છે. બે વસ્તુનો હમણાં નિશોળ તમને હું વાત કરું. હમણાં રામ જન્મભૂમિનો ચુકાદો આવ્યો, એ બરોબર ચુકાદો. મારા આશ્રમમાં એક મીટિંગ, ગામ લોકો આવ્યા, મને કે બાપુ હું કરો છો? ટીવી સામ બેઠો છું, 10:30 રામ જન્મભૂમિનો ચુકાદો આવે, કે કાંઈ વાંધો નહીં જુઓ. બહાર રસોઈ બનાવતી હતી, ત્યાં બધા માણસો ત્યાં હતા, તો હું બહાર તરત ચોકલેટની કોથળી લઈને નીકળ્યો, કીધું લ્યો રામ જન્મનો ચુકાદો આવી ગયો. પછી મને કે બાપુ ખરેખર કાંઈ વાંધો નહીં, આટલા બધા તમે તરબોળમાં થઈ ગયા, તમે દર્દીને ઘડીક બંધ કરી દીધા. મેં કીધું આ રામ શબ્દ ઉપર સાંભળવું હોય ને તો રાતે 3 કલાક આવજો મારી સામે.